પ્યારા બાલ મિત્રો, નમો નમા. આજની વાર્તાનું નામ છે જેન્ટલમેન, જે લીધી છે પ્રેરણાદીપમાંથી અને જેના લેખક છે શ્રી દીનાનાથ બત્રાજી. તો ચાલો સાંભળીએ થોડા એવા ફેરફાર સાથે આજની આ વાર્તા. વિવેકાનંદજી પહેલી વાર વિદેશ ગયા ત્યારે ત્યાં તેમનું સ્વાગત કરવા માટે કોઈ ન હતું. નખ શીખ ભગવા કપડાં તેમણે પહેરેલા હતા. તેમના માથા પર પાઘડી બાંધી હતી. રસ્તામાં જતા તેમને એક વિદેશી દંપતીએ જોયા અને સ્ત્રીએ મજાકમાં કહ્યું, દેખો જેન્ટલમેનને. વિદેશમાં પેન્ટ શર્ટ પહેરવાવાળાને જેન્ટલમેન કહેતા હતા. વિવેકાનંદજીનો વિચિત્ર પોશાક જોઈ અને તે સ્ત્રીએ તેમની મજાક ઉડાવી હતી. વિવેકાનંદજીના કાન તેજ હતા. તેમણે સાંભળ્યું અને થોડી વાર ઉભા રહી ગયા. જ્યારે તે સ્ત્રી પુરુષ વિવેકાનંદજીની પાસેથી નીકળ્યા ત્યારે વિવેકાનંદજીએ કહ્યું, બહેન, હમણાં હું આપણી પાસે થઈને આવી રહ્યો હતો ત્યારે આપે કહ્યું હતું કે આ જેન્ટલમેનને દેખો. સ્ત્રીએ સ્વીકાર્યું અને કહ્યું, તમારો વિચિત્ર પોશાક જોઈ અને મેં મજાક કરી હતી. વિવેકાનંદજીએ કહ્યું, આપ આ કહ્યું તેનું મને દુઃખ નથી, કોઈ ક્ષોભ પણ નથી, પરંતુ આ શબ્દ પ્રત્યે અમારી જે જીવન દ્રષ્ટિ છે તેને હું સ્પષ્ટ કરી દઉં. બહેન, તમારે ત્યાં જેન્ટલમેનનું નિર્માણ દરજી કરે છે, અમારે ત્યાં જેન્ટલમેનનું સર્જન સંત કરે છે. કોઈ મહાત્માના આધ્યાત્મિક સ્પર્શથી જ આવું સંભવ થાય છે. તમારા દેશમાં વ્યક્તિ દરજી દ્વારા સિવેલા ફેશનેબલ કપડાં પહેરી અને બહાર નીકળે છે. અંદરથી ભલે ને કંઈ પણ ના હોય છતાં પણ તેને જેન્ટલમેન કહેવાય છે. અમારા દેશમાં વ્યક્તિ કપડાં ગમે તે પહેરે પણ અંદરથી જો સંસ્કારી હોય તો જ તેને જેન્ટલમેન એટલે કે સજ્જન કહેવાય છે. જેન્ટલમેનની વ્યાખ્યામાં મારો અને આપનો આટલો જ માત્ર વિચાર ભેદ છે. પછી તે પતિ પત્ની બંને સ્વામીજીથી ખૂબ પ્રભાવિત થયા. સ્વામીજીના શિષ્ય બની ગયા, તેમને પોતાના ઘરે લઈ ગયા. આ છે ભારતીય સંસ્કૃતિની વિશેષતા.